જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર એકવાર તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એકાઉન્ટની સેકન્ડ એક્ઝામની બ્લુ જોઈ લીધી હવે આપણે જોઈશું ઈકોની જો તમે એકાઉન્ટની ના જોઈ હોય તો જાઓ ચેનલમાં અત્યારે તમને મળી જશે બરાબર છે તો ચાલો આપણે જોઈશું ઈકોની લેટેસ્ટ બે હજાર એકવીસ બાવીસની સેકન્ડ એક્ઝામની બ્લુ એટલે કે પરિરૂમ જે આપણા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મળેલ છે સૌથી પહેલાં વાત કરીશું આની હેતુઓની તો સામાજિક તો કે જ્ઞાનમાંથી તમારે ત્રીસ પર્સન્ટ અંડરસ્ટેન્ડિંગમાંથી ફિફ્ટી પર્સન્ટ ઉપયોજનમાંથી દસ પર્સન્ટ કૌશલ્યમાંથી ટેન પર્સન્ટ એટલે કે સ્કિલમાંથી બરાબર તો એમ કરીને સો પર્સન્ટ તમારા થાય છે પરંતુ આપણે આની સાથે લેવા દેવા એમ પણ નથી આપણે જોઈશું પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર બરાબર તો જો સૌથી પહેલાં તમારા પૂછશે હેતુલક્ષી જે ટેન માર્ક્સના હશે પછી શું પૂછશે તમારા એક એક વાક્યના જે ફાઈવ માર્ક્સના હશે બધા કમ્પલસરી ઓકે પછી એઝ ઓલવેઝ જે છે તમને જે છે બે માર્ક્સ સવાલ પૂછવામાં આવશે જે તમને સાત પૂછવામાં આવશે તમને મળશે ઓપ્શન જેમાંથી તમને પાંચ લખવાના બે માર્ક્સના એમ કરીને દસ માર્ક્સ નું થઈ જશે પછી જો ટૂંક જવાબી જે ફરીથી ત્રણ માર્ક્સના પૂછવામાં આવશે કે જે તમને સાત પૂછવામાં આવશે એમાંથી પાંચ લખવાના અને દરેકના ત્રણ માર્ક્સ એમ કરીને પંદર માર્ક્સ લાંબા પ્રશ્નો છે બે પૂછા કમ્પલસરી લખવાના પાંચ માર્ક્સ એક પણ તમને ત્રણ પૂછાશે એમાંથી બે લખવાના એ પ્રમાણે જોઈએ તો આ વખતે પણ ઓપ્શન ઘણા બધા છે મતલબ બત્રીસમાંથી સત્યાવીસ એટલે કે ખૂબ જ ક્વેશ્ચન ઓપ્શન તમને કહી શકાય છે ઓકે ચલો હવે જોઈએ પ્રકરણ દીઠ ગુણવાળ કે જે તમારું પહેલું જો તમે સૌથી પહેલાં કહી દઉં કે ભાઈ ફર્સ્ટ ટર્મમાં જે તમારા ચેપ્ટર હતા બરોબર એમાંથી તમારું પૂછશે ટોટલ ત્રીસ પર્સન્ટ અને જે અત્યારે સેકન્ડ ટર્મના જે ચેપ્ટર છે એટલે કે લઈને તમારું બજારથી લઈને રાષ્ટ્રીય આવક સુધીના એમાંથી તમને પૂછશે સિત્તેર પર્સન્ટ એમ કરીને ધેટ મીન્સ આ ચાર ચેપ્ટરમાંથી પૂછશે પાંત્રીસ માર્ક્સનું અને આ પાંચ ચેપ્ટરમાંથી પૂછશે પંદર માર્ક્સનું ઓકે તો ચાલો જોઈએ સૌથી પહેલાં પહેલાં ચેપ્ટરમાંથી બે મૂળભૂત અને સંકલ્પનાઓ એમાંથી ત્રણ માંગમાંથી ચાર માર્ક્સનું અને એકદમ ઇઝી ચેપ્ટર તમારા હાથમાં જ છે પુરવઠો ત્રણ માર્ક્સનું આવક અને ખર્ચના ખ્યાલો ત્રણ માર્ક્સનું એટલે આ સાત માર્ક્સ તો તમારા હાથમાં અને આ અને આ પણ કહી શકાય ખાલી આ છેલ્લું ચેપ્ટર અઘરું છે બાકી આ ઉપરના તો તમારા બધા આવી જાય એવા છે પછી જો બજારમાંથી દસ માર્ક્સનું સાતમા ચેપ્ટરમાંથી દસ માર્ક્સનું આઠમામાંથી નવ માર્ક્સનું બરાબર બરાબર આમાંથી તમને ઘણું ખરું યાદ રાખવાનું રહેશે અને રાષ્ટ્રીય આવકમાંથી છ માર્ક્સનું અને આમાંથી મોસ્ટ ઓફ આ ચેપ્ટરમાંથી એમ ક્યુ પૂછવામાં આવશે જે મેં તમને અત્યારે કહી દીધું બરાબર જો અહીંયા મેં તમને કીધું એ મુજબ કે ભાઈ ફર્સ્ટ સેમમાંથી ત્રીસ પર્સન્ટ અને બીજામાંથી સિત્તેર પર્સન્ટ અભ્યાસક્રમ રહેશે ચાલો હવે માળખું જોઈ લઈ આનું તો મેં તમને કીધું એ મુજબ કે ભાઈ દસ માર્ક્સનો એક એક માર્ક્સના દસ પૂછાશે પછી એક વાક્યના પાંચ પૂછાશે પછી જો આગળ હું વાત કરું Tapi eh Marks nak get dust Marks nu malep સાતમાંથી પાંચ એટલે કે બે માર્ક્સના પાંચ પૂછાશે પછી પૂછાશે ત્રણ માર્ક્સના પાંચ એમ કરીને પંદર અને છેલ્લા જે મોટા પ્રશ્નો છે એ તમને બે પૂછાશે ત્રણમાંથી બે લખવાના એમ કરીને દસ માર્ક્સ થશે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી ઇકોની બ્લુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો સો ટકા કરી દેજો તો મળીએ નેક્સ્ટ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ